હેલો દોસ્તો, લર્ન બીટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું છું ડૉક્ટર અલ્પેશ નાકરાણી. આજે આપણે જોઈએ અંગ્રેજી સ્પેલિંગમાં આટલી બધી ભૂલો કેમ થાય છે, અંગ્રેજી સ્પેલિંગ આટલા બધા વિચિત્ર કેમ છે, વાય ઇંગ્લિશ સ્પેલિંગ્સ આર સો કન્ફ્યુઝિંગ. તમે જ્યારે પણ અંગ્રેજી શીખવા જાઓ છો ત્યારે ઘણા બધા સ્પેલિંગ એવા વિચિત્ર હોય છે કે તમે પ્રશ્નો પૂછો છો કે આવો ઉચ્ચાર કેમ છે. વોલ્ટર વિલિયમ નામના અંગ્રેજ લેખકે ઇંગ્લિશ સ્પેલિંગની હિસ્ટ્રી લખી અને એમાં એમણે લખ્યું કે અંગ્રેજી સ્પેલિંગનો સાચો ઉચ્ચાર એ જ કરી શકે જેને એક વખત એનો સાચો ઉચ્ચાર સાંભળ્યો હોય, બાકી સ્પેલિંગ વાંચીને સાચો ઉચ્ચાર થવાની સંભાવના નહીવત છે. આના માટે હું તમને કેટલાક ઉચ્ચાર કરવાનું કહું. તો ચાલો, પહેલો સ્પેલિંગ છે મોર્ટગેજ. તમે બોલશો મોર્ટગેજ, ના આપણે બોલીશું મોર્ગેજ. બીજો સ્પેલિંગ છે કર્નલ, કર્નલ નથી કર્નલ. ત્રીજો સ્પેલિંગ છે ક્યુ. લેંગ્વેજ બે જી હોવા છતાં એકમાં ગ બોલાય છે બીજામાં જ બોલાય છે, લેંગ્વેજ. સામાન્ય રીતે બોલી જ નાખે છે કેચી, કેચી નથી પણ કેચ. નીચે નથી નીશ, નીચે બુઝ સી નેસ નથી, ઇટ ઇઝ બિઝનેસ. તો આ તો માત્ર સ્પેલિંગ્સના ઉદાહરણ છે જે સ્પેલિંગ ઉપરથી ઉચ્ચાર કરવા એકદમ અશક્ય છે. ફરીવાર કેટલીક વાતો કહું. રફ, આર ઓ યુ જી એચ, એમાં જી એચનો ઉચ્ચાર શું થયો? ફ, રફ. હવે બીજો શબ્દ નીચે લખ્યો છે થરો, ટી એચ આર ઓ યુ જી એચ, તો એ થોરફ નથી થતું પણ થરો થાય છે. કેટલા એવા સ્પેલિંગ છે જેમાં અક્ષરો છે પણ એનો ઉચ્ચાર થતો જ નથી, જેને અંગ્રેજીમાં સાયલેન્ટ લેટર કહેવાય છે. દાખલા તરીકે ડાઉટ, તો ડાઉટ બોલીએ તો એમાં બીનું શું કામ છે? એટલે આવી ઘણી બધી તકલીફો છે, ઘણા બધા પ્રશ્નો છે. તો અંગ્રેજી ભાષામાં આવું કેમ થાય છે? દુનિયાની મોટાભાગની ભાષામાં જેવું લખાય છે તેવું જ લખાય છે, બોલાય છે, અને જેવું બોલાય છે એવું જ લખાય છે. એટલે શબ્દો અને ઉચ્ચાર એકબીજા સાથે જોડાયેલા છે. અંગ્રેજીમાં આવું કેમ નથી? બધી જ ભાષાઓમાં જોડણી, તેના ઉચ્ચાર અંગે નક્કી ધોરણો છે, નક્કી નિયમો છે. અંગ્રેજીમાં આવું કોઈ પહેલ અત્યાર સુધી થઈ જ નથી. અંગ્રેજીની ઉત્પત્તિનો ઇતિહાસ તમે જુઓ તો 1300 વર્ષ જૂની આ ભાષા છે અને હજુ એમાં સુધારા વધારા શરૂ જ છે, કોઈ સ્ટાન્ડર્ડ નક્કી નથી. અંગ્રેજી ભાષા મુખ્ય જર્મન, ફ્રેન્ચ, લેટિન અને ગ્રીક આ ચાર ભાષાની સૌથી વધુ અસર છે અને એમાંથી ઉદ્ભવી છે એમ કહી શકાય. હવે જોઈએ કે આ ચારેય ભાષાની સ્પેલિંગ સિસ્ટમ જુદી જુદી છે, ઉચ્ચારનું સિસ્ટમ જુદી જુદી છે. એટલે આ ચારેય ભાષાની સ્પેલિંગ અને ઉચ્ચારની સિસ્ટમની અસર અંગ્રેજી ઉપર પડી. જર્મનના શબ્દો તમે જુઓ તો 26% છે, ફ્રેન્ચના શબ્દો 29% છે, લેટિનના શબ્દો 29% છે, ગ્રીકના 6% શબ્દો છે, અન્ય ભાષામાંથી 6% શબ્દો આવ્યા છે અને 4% એવા શબ્દો છે જે પ્રોપર નામ છે, સીધે સીધા લઈ લેવામાં આવ્યા છે. એટલે સૌથી પહેલાં હું વાત કરું કે એંગ્લો સેક્સન નામની એક જાતિ હતી જેમણે અંગ્રેજીમાં લખવાનું શરૂ કર્યું. પહેલાં અંગ્રેજી તો માત્ર બોલી જ હતી, એમણે લેટિન આલ્ફાબેટનો ઉપયોગ કર્યો. હવે લેટિન અક્ષરનો જે કક્કો હતો એ કક્કો પૂરતો નહોતો, અંગ્રેજીમાં એવા ઘણા ઉચ્ચાર હતા જેના માટે લેટિન કક્કાની અંદર એ અક્ષર જ નહોતો, લેટિન આલ્ફાબેટમાં એવો અક્ષર જ નહોતો. એટલે એક અક્ષરને એકથી વધુ ઉચ્ચાર આપી દેવામાં આવ્યા. હું એક ઉદાહરણ આપું કે જી અક્ષર છે એને એક ઉચ્ચાર જ પણ થાય છે અને એક ઉચ્ચાર ગ પણ થાય છે. દાખલા તરીકે જ હોય તો જજ, જગ, એન્જલ, એજ, ઇજિપ્તિયન અને જિંજર, જિંજર આદુ. અને એની સામે ગ ઉચ્ચાર તમે કરો તો એંગલ, એગ, લેંગ્વેજ. તો એની અંદર અક્ષર તો જી જ છે પણ ઉચ્ચાર બે, આવું જ સીમાં છે. સીના બે ઉચ્ચાર થાય છે સ અને ક, સિટી, ડાન્સિંગ, ફેસ, સર્ટેન. ક, કાર, કટ, કૂલ, કન્ફ્યુઝ, કોટ, ક્યુટ. હવે આનાથી મોટી સમસ્યા તો એ ઈ આઈ ઓ યુમાં છે. હું એક ઉદાહરણ આપું, એ તો એનો ઉચ્ચાર એ, એન્ડ, એટ, બેક, એવરેજ, બેલેન્સ એવું છે અને એનો ઉચ્ચાર પાછો આ પણ થાય છે. દાખલા તરીકે આસ્ક, બાથ, હફ, લાસ્ટ, જીરાફ. પાછો એનો ઉચ્ચાર અ પણ થાય છે, અબાઉટ, અકાઉન્ટ, અમાઉટ, અમાઉન્ટ, અગો,
અલોન અમોંગ અનધર એનો ઉચ્ચાર પાછો એ પણ થાય છે. આપણે બધા ભલે ઓરેન્જ બોલીએ, ઇટ ઇઝ ઓરેન્જ. આપણે એડવાન્ટેજ બોલીએ છીએ, ઇટ ઇઝ એડવાન્ટેજ. એવરેજ, બેવરેજ. લેંગ્વેજ, મેનેજ. સો દેટ ઇઝ ધ કરેક્ટ પ્રોનાઉન્સિએશન. એટલે એક અક્ષર અન્ય પ્રકારનો ઉચ્ચાર બતાવે છે, એટલે આપણે સ્પેલિંગ જોઈને એનો ઉચ્ચાર કરી નથી શકતા. હવે આપણું આવું કાંઈ નવું નથી, આવું આપણે ગુજરાતીમાં કર્યું છે. દાખલા તરીકે અંગ્રેજીમાં આપણો જે ગુજરાતીનો ઉચ્ચાર છે અળ, નળનો અળ, એના માટે અંગ્રેજીમાં કોઈ અક્ષર જ નથી. તો આપણે શું કર્યું, એલ અક્ષર આપી દીધો. ગુજરાતીમાં આપણી પાસે હણો, ફેણનો હણ છે, તો આપણી પાસે એનો કોઈ અંગ્રેજીમાં લેટર જ નથી, તો આપણે એન આપી દીધો. આવું તે આપણે જ્ઞમાં કર્યું, જ્ઞાન યજ્ઞનો અજ્ઞ, તો એના માટે અંગ્રેજી આલ્ફાબેટમાં કોઈ અક્ષર જ નથી, તો આપણે શું કર્યું, જી વાય એ અથવા જી એન એ લખવા માંડ્યા. તો આવું 1300 વર્ષ પહેલાં અંગ્રેજી સાથે બનેલું. એટલે 1300 વર્ષ પહેલાં જ્યારે આ ભાષા બની ત્યારે આવા ફેરફારો એમાં થયા. આલ્ફાબેટ બીજાનો, ઉચ્ચાર જુદા, ઉચ્ચાર માટે આલ્ફાબેટ ઘટ્યો, તો અક્ષરોને એક અક્ષરને એકથી વધુ ઉચ્ચારની જવાબદારી આપી દેવામાં આવી. બીજું એ કે એક જ વ્યક્તિ એક જ શબ્દો અલગ અલગ રીતે સ્પેલિંગ બનાવતો હતો. પહેલાં બોલી હતી, લેખિતમાં તો અંગ્રેજી પછી આવી, એટલે વિસ્તાર પ્રમાણે અલગ અલગ બોલી હતી, અલગ અલગ ઉચ્ચાર હતો, ઉચ્ચારમાં પણ થોડો થોડો તફાવત હતો. એટલે દરેક વ્યક્તિ એ ઉચ્ચાર ઉપરથી પોતાને યોગ્ય લાગે એવો સ્પેલિંગ બનાવવા માંડ્યા. એટલે એક જ વ્યક્તિ ઘણી વખત એક જ શબ્દનો અલગ અલગ રીતે સ્પેલિંગ બનાવતો થઈ ગયો. હાલમાં આપણે જે ફાધર શબ્દ બોલીએ છીએ એના આટલા બધા નવા નવા સ્પેલિંગ થતા, કોઈક એફ ઈ ડી આર કરતું, કોઈક એફ ઈ એ ડી યુ આર કરતું, કોઈક એફ આઈ ઈ ડી આર કરતું, કોઈક એફ એ ડી વાય આર કરતું. અત્યારે આપણે ભલે એફ એ ટી એચ ઈ આર ફાધર વાપરીએ, પહેલાં ડબલ્યુ એ ટી ઈ વોટર માટે ડબલ ટી અંદર આવતો, ડબલ્યુ એ ડબલ ટી ઈ આર, મંથ માટે એમ ઓ એન ઈ ટી એચ આવતું. તો એક જ સ્પેલિંગ. આવું મિડલ ઇંગ્લિશમાં ખૂબ ચાલ્યું, એટલે કે 15મી સદી સુધી આવું ચાલ્યું. એટલે તમે ગણો તો કેટલી સદીઓ વીતી ગઈ ત્યાં સુધી આપણે આવો ભાંગરો વાટતા જ રહે. ખુદ શેક્સપિયર પણ પોતાના નામ અલગ અલગ રીતે લખતા, વિલિયમ શેક્સપિયરે, તો એ નામ તમે જોઈ શકો છો, બધા અલગ અલગ નામ. 1066માં નોર્મન કોન્ક્વેસ્ટ એટલે કે ફ્રેન્ચ લોકોનું રાજ બ્રિટિશરો ઉપર ઇંગ્લેન્ડ ઉપર આવ્યું, એટલે ત્યારે ફ્રેન્ચના શબ્દો આવવાના શરૂ થયા. ફ્રેન્ચ ભાષાના સ્પેલિંગ, એની ઉચ્ચાર સિસ્ટમ સાવ અલગ જ હતી. ઓલરેડી જર્મન શબ્દોનો પ્રભાવ તો અંગ્રેજી ઉપર હતો જ, એમાં પાછા ફ્રેન્ચ શબ્દો ભેળ્યા. દાખલા તરીકે જર્મનની અંદર બિગર, તો ફ્રેન્ચની અંદર એવો જ ઉચ્ચાર પણ લખાય ફિગર, એફ આઈ જી યુ આર. જર્મનની અંદર બ્રિજ, તો એ જ ઉચ્ચાર પાછો ફ્રેન્ચમાં મેર રેજ આવું લખાય. જર્મનમાં સીટ માટે એસ, તો ફ્રેન્ચમાં સ ઉચ્ચાર માટે સી. ફ્રેન્ચની અંદર આય કે ઈની પહેલાં સી આવે તો એનો ઉચ્ચાર સ થાય છે. હવે તમને સમજાશે કે સીનો ઉચ્ચાર સ કેમ થાય છે. આવું ઘણા બધા સ્પેલિંગ્સમાં થયું. ફ્રેન્ચ લોકો જે સ્પેલિંગ હતા તેને પણ બદલ્યા પોતાની ફ્રેન્ચ ભાષાના ઉચ્ચાર પ્રમાણે. સી ડબલ્યુને ક્યુ યુ કરી નાખ્યું. પહેલાં ક્વીનનો સ્પેલિંગ સી ડબલ્યુ ઈ એન હતો, એને ક્યુ યુ કરીને ક્યુ યુ ડબલ ઈ એન કરી નાખ્યું. આઉટ ક્વેશ્ચનમાં થયું. એચ યુ એસને એચ ઓ યુ એસ ઈ થઈ ગયું. એમ યુ એસને માઉસ, એમ ઓ યુ એસ ઈ કરી નાખ્યું. યુ લેટરને ઓ કરી નાખ્યો. એટલે આપણી પાસે ઘણા બધા આવા સ્પેલિંગ્સ આવે છે જેનો ઉચ્ચાર અને સ્પેલિંગ વચ્ચે કોઈ મેળ નથી. 1350થી 1700 વર્ષો દરમિયાન વવેલ શિફ્ટ થયું, એટલે કે જે પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના થઈ 1476માં ઇંગ્લેન્ડમાં, સૌથી પહેલું પ્રિન્ટર વિલિયમ કાક્સ્ટન લાવ્યા. તો એ પ્રિન્ટર લોકોએ શું કર્યું કે પોતાને યોગ્ય લાગે એવા સ્પેલિંગ કરીને છાપવા લાગ્યા. કેટલાક શબ્દોના ઉચ્ચાર નહોતા છતાં લખવામાં એમને એમ રાખવામાં આવ્યા. દાખલા તરીકે કે એન આઈ એફ ઈ, એટલે આપણે અત્યારે ભલે બોલીએ નાઇફ, પણ પહેલાં કનાઇફ જ બોલાતું. ક બોલવાનો બંધ થયો પણ ક અક્ષર સ્પેલિંગમાં રહી ગયો. એલ એ યુ જી એચ ઈ, એ લાઉઘ એમ બોલતા, એના બદલે અત્યારે લાફ બોલીએ છીએ, જી એચ ઈનો ફ કરી નાખ્યો. ડેપમાં આપણે પહેલાં ડેટ લખાતું હતું, અને પરંતુ ગ્રીક લોકોએ શું કર્યું, ગ્રીક મૂળ શબ્દ ડેબિટમ છે, તો એનો બી આમાં જાળવી રાખ્યો. બીનો ઉચ્ચાર નથી થતો છતાં પણ ડેપ એટલે ડેટ આપણે બોલીએ છીએ. આવું તો આઈસ આઈઝલ આઈ એસ એલ ઈ છે, એમાં આપણે તો
જે આઈલેન્ડ શબ્દ આવ્યો એ તો આઈ એનો અર્થ હતો, એસની જરૂરત નહોતી, એસ નહોતો, છતાં પણ આપણે એને આઈલેન્ડ, એમાં એસ છે ને, છતાં આઈલેન્ડ આપણે બોલવું પડે છે. એટલે દુનિયાની આવી રીતે અનેક ભાષાઓમાંથી શબ્દો અંગ્રેજીમાં ગયા, હાલમાં પણ અનેક ભાષામાંથી શબ્દો જઈ રહ્યા છે. દાખલા તરીકે કરાઓકે જાપાનીઝમાંથી આવે છે, ટેટુ પોલિનેશિયનમાંથી આવે છે, કાઉટાઉ ચાઇનીઝમાંથી, એટલે મૂળ ભાષાની અસર અંગ્રેજી ઉપર પડે છે. બીજો મોટો પ્રશ્ન એ હું કહી દઉં કે અંગ્રેજી આલ્ફાબેટમાં 26 મૂળાક્ષર છે અને સાઉન્ડ 44 કરવાના છે. એટલે બરાબર સમજો કે 26 અક્ષર છે અને ઉચ્ચાર કરવાના છે 44, એટલે ઓલમોસ્ટ ડબલ ડ્યુટી. એટલે 24 વ્યંજન અને 20 સ્વર જેવા ઉચ્ચાર કરવાના હોય ત્યારે એક અક્ષર ઉપર વધુ જવાબદારી આવે જ. એમાં પાછેરામાં પૂર્ણિ એ થઈ કે બ્રિટિશ ઇંગ્લિશ અને અમેરિકન ઇંગ્લિશ એવા બે ભાગ પડી ગયા. નો વેસ્ટરે જે નવી ડિક્શનરી અમેરિકન ડિક્શનરી 1828માં બહાર પાડી, એ ડિક્શનરીની અંદર એણે સ્પેલિંગ બદલી નાખ્યા, ઘણા બધા સ્પેલિંગ. દાખલા તરીકે ફ્લેવર હતું એમાં ઓ યુ હતો, એનો ઓ કરી નાખ્યો, એટલે જ્યાં જ્યાં ઓ યુ આવે ત્યાં એકલો ઓ જ કરવાનો. એનો હેતુ સારો હતો કે ફ્રેન્ચ ઇન્ફ્લુએન્સ થોડુંક ઓછું કરીએ. અમેરિકન અને બ્રિટિશ લોકો એક જ વસ્તુ માટે બે જુદા જુદા શબ્દો વાપરે છે, એમાં પણ આપણને કન્ફ્યુઝન થાય. દાખલા તરીકે ફ્લેટ માટે બ્રિટિશર લોકો ફ્લેટ બોલે તો અમેરિકન લોકો એપાર્ટમેન્ટ બોલે, બિસ્કિટ તો સામે કૂકી, પોસ્ટબોક્સ તો મેલબોક્સ, ફૂટબોલને અમેરિકન લોકો સોકર કે, બ્રિટિશ લોકો જેને હોલિડે કહે છે ને અમેરિકન લોકો વેકેશન કે, બ્રિટિશર ટ્રોલી કહે છે, અમેરિકન લોકો કાર્ટ કહે છે, આપણે ફ્લિપકાર્ટ નામ સાંભળીએ છીએ. તો આ તકલીફો અને આ પ્રશ્નો અને આ આખી યાત્રા મેં તમને વાત કરી અંગ્રેજી ભાષામાં આ તકલીફ આ બધા કારણોને લીધે છે. હજુ પણ કોઈ સ્ટાન્ડર્ડ સ્પેલિંગ સિસ્ટમ કોઈ સુધારવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું નથી. એટલે આ છે અંગ્રેજીના સ્પેલિંગ્સની આત્મકથા. હવે તમને સ્પેલિંગમાં કે ઉચ્ચારમાં કોઈ ભૂલ થાય તો બહુ ગુસ્સે ન થતા. આઈ હોપ આ વિડીયો આપ સૌને પસંદ આવ્યો હશે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો એન્ડ શેર કરો. થેન્ક યુ વેરી મચ.